ઉનાળામાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે સરકારે અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. સરકારનું આયોજન છે કે 31 માર્ચ સુધી ખૂટતું પાણી પહોંચી જશે. કચ્છમાં 33 કિલોમીટર લાંબી પાઇપલાઇનથી નર્મદાનું પાણી ટપ્પર ડેમમાં ઠાલવવાનું આયોજન કરાયું છે અને મુખ્યપ્રધાને પણ જાહેરાત કરી છે કે સૌની યોજનાનું કામ ઝડપથી પૂર્ણ કરીને 115 ડેમમાં નર્મદાનું પાણી અપાશે. બે ફેઝનું કામ પતવાયું છે, ત્રીજા ફેઝના ટેન્ડર બહાર પડી ગયા છે અને એક વર્ષ પછી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના 115 ડેમ સીધા નર્મદા સાથે જોડીને હવે દુકાળ અને ભૂતકાળ બનાવવાની વાત આ સરકારે કરી છે. જોકે માર્ચ પહેલા જ સ્થિતિ ગંભીર છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 23% પાણી છે તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65% પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 36% પાણી છે તો સૌરાષ્ટ્રના 138 ડેમમાં 19.27% જ પાણી છે. આ તરફ કચ્છમાં તો માત્ર 12% જેટલો જ જળનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પણ 50% જ પાણી છે. ત્યારે આ સ્થિતિને કોંગ્રેસે સરકારની અણ આવડત ગણાવી છે. જો સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકારે 2005થી 2018 સુધીમાં પાણીનો જથ્થો કેટલો નર્મદામાં આવ્યો, કેટલો જથ્થો વિતરણ કરવામાં આવ્યો, કેટલા લાભાર્થી થયા, કેટલા ખેડૂતોને પાણી મળ્યું, કેટલા નાગરિકોને પીવા માટે પાણી, આ તમામ બાબતે ગુજરાતની જનતાને જાણવા માટે પાણી ઉપરનું એમને શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. પાણીની ચિંતા હોય તે સ્વાભાવિક છે, પરંતુ સરકાર માટે વધુ એટલા માટે છે કે પાણી ખૂટ્યું તો આવનારી ચૂંટણીમાં પ્રજાનો સહકાર પણ ખૂટી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પાણીની તંગીને નિવારી ન શકાય તો તેના આફ્ટર શોક લોકસભા ઇલેક્શનમાં પડી શકે છે અને એટલા માટે જ સરકાર અને સંગઠન હવે એની તંગી દૂર થાય તેને લઈને કવાયત કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે પછી ઇમાન શેખ સાથે અનિલ પટેલ, TV9, અમદાવાદ.